ગીરકાંઠાના વગડાવડનો ચાર પરિવાર દી આપી ગયા હોય અને સંધ્યાનું ટાણું હોય, ઘર આંગણે ગાયોને નીર થતા હોય, ગાયો દોવાતી હોય અને એ પરિવારની 14 વર્ષની નાની દીકરી વાછડાને ખીલેલી છૂટા કરી અને ધોળાવો દોડી જતી હોય. આવામાં અચાનક એના કાને વાછડીની ચીસ સંભળાય અને એક ગોવળ આવીને વાપડ આપે કે આપણી નાની વાછડીને આવો જ પડી ગયો. આ શબ્દ જ્યારે પેલી નાની છોકરીના કાને પડે ત્યારે તે ઘોડીનું વિલંબ કર્યા વિના ખૂણા પડેલો ડાંગ ઉઠાવી અને હાવડ પાછળ ઉભો રહેજે કરતા દોડી પડે છે. આ આખી ઘટનામાં ઘાણી ગીરના મહેમાન ગયેલા શ્રી ઝવેરચંદ મેઘાણી આ નજરો નજર જુએ છે. ત્યારે તે ચાર પરિવારની 14 વર્ષની દીકરીના સાસને તે પોતાના શબ્દોમાં વાણી લેતા કહે છે, સાવજ ગરજે સાવજ ગરજે, બૃંદના વનનો રાજા ગરજે, ગીથા થાનો ગેરી ગરજે, ગેરો કુનો આદિ ગર તડપા તડિયો તો તો ગજે, મો ફાળી માં ગેરો ગજે, જાણે ગો જગંદર ગજ, નાનો એવો સુંદર ગજે, ક્યાં ક્યાં ગરજે ક્યાં ક્યાં ગજે, બાવરના બાળામાં ગજે, ડુંગરના ગાળામાં ગજે, કણબીના ખેતરમાં ગજે, ગામ દહા પાદરમાં ગજે, નદીઓની બેખરમાં ગજે, ગીર્યુની મોહરમાં ગજે, ઉગમનો આઠમનો ગજે, હોરોને વાગેળ ગજે, થરથર કાપે વાળામાં વાછળા કાપે, કુબામાં બારકડા કાપે, મુજરાતે પણ ખીરા કાપે, ગામ દહા પાદરમાં કાપે, બનોના પથ્થરમાં કાપે, શહીદોના ઢેપા કાપે, થરથર કાપે, આગ ઝબૂકે આંખ ઝબૂકે, કેવી એની આંખ ઝબૂકે, જાણે બે અંકાર ઝબૂકે, તમ તમતી બે જોત ઝબૂકે, હામે ઉભું મોત ઝબૂકે, જડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, યમરા જાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનો પાતાળ ઉગાડે, બાંદર ઉજે પરસે તાક બ્યાજ ઉજે, ફરસી લે તો ચાર ઉજે, ખડક પે તો આઈ ઉજે, ફરસી ફલે કાથી ઉઠે, ગરગરમાંથી માટી ઉઠે, ભાગ્યો 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 ડુંગર.